નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝની અંદર. ફટાફટ જોવાના છે આજે આપણે ઘણા બધા અગત્યના સમાચારો. બજેટની અંદર શું થયું છે, ફાયદો તેની પણ માહિતી મેળવવાના છીએ. જેમ કે શહેરો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા નવી ટેક્સ વ્યવસ્થા કરવામાં આવી છે. નોકરિયાતોને રાહત આપવામાં આવી છે. ત્યાર પછી જોવાના છે BSNL ગ્રાહકો માટે આવી હશે ખૂબ અગત્યના સમાચાર, ખૂબ થવાનો છે ફાયદો. ત્યાર પછી બજેટની અંદર હીરા ઉદ્યોગની અંદર ખુશ ખબર જોવા મળશે. ટેક્સટાઇલને થોડો નાખુશ જોવા મળશે. ત્યાર પછી જોવાના છે મહિલા અને છોકરીઓ માટે રૂપિયા 3 લાખ કરોડ છે તેની જોગવાઈ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ લઈને આવી હશે મોટી જાહેરાત. શું છે તેની જાહેરાત, તેની વિગતે સરસા કરવાના છે. મુદ્રા લોનની મર્યાદા છે તેને વધારો કરવામાં આવશે. તો દોસ્તો, આ તમામ ટોપિકો ઉપર આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો ખાસ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ તો દોસ્તો, બજેટ 2024 શહેરો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત. શહેરી વિસ્તારમાં 1 કરોડ મકાન બનશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજારની યોજનાઓ કરવામાં આવશે. 100 મોટા શહેરોમાં પાણી પુરવઠા પર કામ કરવામાં આવશે. 12 નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કને મંજૂરી આપવામાં આવશે. 21,400 કરોડના પાવર પ્રોજેક્ટ છે તેમને જાહેરાત કરવામાં આવી છે. PM ગ્રામ સડક યોજનાનો 100મો તબક્કો શરૂ થશે, જેની અંદર તમામ સડકો છે તેને બનાવવામાં આવશે. 1,000 ITI છે તેને અપગ્રેડ કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો કે નવી ટેક્સ વ્યવસ્થામાં નોકરિયાતોને રાહત આપવામાં આવી છે. આજે નાણામંત્રી નિર્મળા સીતારામને 7મું બજેટ રજૂ કર્યું હતું. નોકરિયાત વર્ગને ટેક્સમાં રાહત મળી રહેશે, જેમાં ખાસ કરીને નવી ટેક્સ વ્યવસ્થા અનુસાર 3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે. નવી ટેક્સ રિજિમમાં રાહત આપવા સ્ટાન્ડર્ડ ડિક્સિશનની લિમિટેડ રૂપિયા 50,000ની બદલે 75,000 કરવામાં આવી. નવી કર વ્યવસ્થા અનુસાર રૂપિયા 7.75 લાખ સુધીની આવક હશે તો તેને ટેક્સ પ્રણાલીમાં ટેક્સ નહીં લાગે. ત્યાર પછી વાત કરીએ તો BSNL ગ્રાહકો માટે આવી હશે સારા સમાચાર. દોસ્તો, ગ્રાહકો મિત્રો BSNL તરફ ખેંચાય છે, પરંતુ તેમાં 4G ન હોવાને કારણે તેઓ નિરાશ છે. આવા લોકો માટે BSNL સારા સમાચાર લાવ્યું છે. ખાસ કરીને 4G સેવાઓ આવતા મહિને શરૂ થશે અને 1 સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં 1,000 ટાવર ઉભા કરવામાં આવશે. BSNL નો લક્ષ્યાંક છે 4G અને 5G માટે કુલ 1.12 લાખ ટાવર ઉભા કરવાનો, અને અત્યાર સુધીમાં 12,000 ટાવર છે તે ઉભા કરવામાં આવ્યા છે. તો ટૂંક સમયની અંદર BSNL ગ્રાહકો માટે ખૂબ સારા સમાચાર છે. બજેટની અંદર વાત કરીએ તો કે હીરા ઉદ્યોગ માટે ખુશ ખબર છે, જ્યારે ટેક્સટાઇલની અંદર સંકળાયેલા લોકો માટે નાખુશ. તો વાત કરીએ તો રજૂ થયેલા કેન્દ્રીય બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતને સમતોલ ગણાવ્યું છે. આ બજેટથી MSME તેમજ હીરા ઉદ્યોગ ખુશ છે. તો ખાસ કઈ રાહત ન મળતા ટેક્સટાઇલ ઉદ્યોગ નાખુશ છે. આ તરફ પર્સનલ ટેક્સ અને GST માં રાહત મળતા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ બજેટને સમતોલ ગણાવ્યું છે. સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઓછી કરતા વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે. બજેટની અંદર મહિલાઓ અને છોકરીઓ માટે રૂપિયા 3 લાખ કરોડ. તો નાણામંત્રી નિર્મળા સીતારામને કહ્યું કે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની 100થી વધુ શાખાઓ ઉત્તર પૂર્વ પશ્ચિમ ક્ષેત્રમાં કરવામાં આવશે, જ્યારે રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલા વર્ષમાં સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. તો આથી મહિલા અને છોકરીઓ માટે 3 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. નિર્મળા સીતારામને કહ્યું કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપશે. આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 4% દરે 3 લાખ રૂપિયાની લોન મળશે. ત્યાર પછી ખાસ અગત્યના સમાચાર મિત્રો, મુદ્રા લોનની મર્યાદા વધી ગઈ છે. બજેટમાં સરકારે મુદ્રા લોન અંગે મોટી જાહેરાત કરી છે. મુદ્રા લોનની મહત્તમ રકમ 10 લાખ રૂપિયા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય નાણામંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડના નવા મકાનો બનાવવામાં આવશે. આ સાથે શહેરી આવાસ માટે 10 લાખ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. દોસ્તો, આ બજેટની અંદર ઘણો એવો ફાયદો થયો છે, ઘણો એવું નુકસાન થયું છે. ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે ટેલિફોન, તમામ વસ્તુઓ સસ્તી થઈ છે.
ઘણી વસ્તુ મોંઘી પણ થઈ છે દોસ્તો. આ ખાસ બજેટનો વિડીયો પણ ટૂંક સમયની અંદર આવી જશે, તો આવા સમાચાર જોવા માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.